वंदे मातरम डियर स्टूडेंट्स, आज आप नवा एकम की शुरुआत करवाना छे। एकम की शुरुआत करिए ए पहला आपणे आपणने आवता केटलाक सपनाओ विषे बात करीशुं के तमने बधाने पण सपना आवता ज हशे ने। रात्रे तमे सूई जाओ अने सवारे उठो त्यारे तमने एवुं लागे के काले रात्रे मैं कोईक सपनुं जोयुं हतुं। घणीवार ते सपना तमने याद होय ने घणीवार तमे ते सपनाने भूली गया होय। तो केवा केवा प्रकारना सपना जुओ छो तमे? घणीवार तमे कोई डरावना सपना जोता होय छो, घणीवार तमे एवुं सरस मजानी वस्तु जे तमारी खावानी इच्छा होय पण रही गई होय तो सपनामां तमे ए वस्तु खाईने तमारी इच्छाने पूरी करता हो छो। घणीवार तमारे कोई एक जग्याए जवुं छे, एवुं सरस मजानुं कार्टूनमां ए मस्त इमेजिनेशनवाळी दुनिया जोई छे, तमारे ते जग्याए जवुं छे तो सपनामां तमे एवी जग्યાએ સરસ મજાની જગ્યાએ જઈ આવો છો। તો આવા વિવિધ પ્રકારના સપનાઓ આપણને આવતા હોય છે। સપનાઓની અંદર પરી પણ આવતી હોય, રાજા પણ આવતો હોય, ભૂત પણ આવતા હોય છે જે આપણને સપનામાં ડરાવતા હોય છે। તો આજે આપણે જે કવિતા જોવાના છીએ તે કવિતા છે પરી રાણી ઉપર, કે જેના અંદર કવિ પરીને તેની પાતેની સાથે લઈ જવા માટે કહે છે। પરીની જે દુનિયા છે, વિવિધતા ભરેલી દુનિયા, તે દુનિયાની અંદર કવિ પરીને પોતાને લઈ જવા માટે કહે છે। તો હવે આપણે જોઈશું કવિતાને। પહેલાં હું કવિતાનો આરોહ અવરોહ સાથે વાંચન કરીશ અને ત્યારબાદ આપણે કવિતાને સમજીશું। પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે, ઉડતા ઉડતા દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે, પરી રાણી તમે આવો રે। પરીના દેશમાં રંગબિરંગી ફૂલોની ફૂલવાડી રે, પતંગિયા તો રંગબેરંગી રમતા સાત તાળી રે, એમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે, પરી રાણી તમે આવો રે। સોનેરી પંખીઓ ગાતા દૂધની નદીઓ વહેતી રે, હંસ હંસલીની જોડી ત્યાં તો ત્યાં મોતી ચારો ચરતી રે, પંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે, પરી રાણી તમે આવો રે। તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલી સુંદર મજાની કવિતા છે। તેના અંદર કવિ પરી રાણીને પોતાની દુનિયામાં લઈ જવા માટે, પોતાની કાલ્પનિક દુનિયાની સરસ સરસ વાતોને જાણવા માટે કહે છે। હવે આપણે કવિતાને સમજીશું। પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે। પરીને શું કહ્યું છે? રાણી કહી છે। જે પરી હોય એના અંદર જે રાણી હોય, મુખ્ય હોય, તે પરી રાણીને બોલાવે છે કે તમે મારી પાસે આવો। ઉડતા ઉડતા દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે। કવિ શું કહી રહ્યા છે? પરી રાણીને, પરીઓની રાણીને, કે તમે મને તમારા દેશમાં લઈ જાઓ। પરીઓનો દેશ કંઈ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં છે નહીં, ઉપર આકાશમાં ક્યાંક દૂર દૂર પરીઓનો દેશ આવેલો છે, તો ત્યાં જવા માટે તો ઉડતા ઉડતા જવું પડે ને। એટલા માટે કવિ પરી રાણીને કહે છે કે તમે ઉડતા ઉડતા તમારો જે દેશ છે ત્યાં મુજને, એટલે કે મને પણ લઈ જાઓ, પરી રાણી તમે આવો રે। પરી રાણી તમે આવીને ઉડતા ઉડતા તમારા દેશમાં મને લઈ જાઓ। પરીના દેશમાં રંગબિરંગી ફૂલોની ફૂલવાડી રે। કવિ શું કહી રહ્યા છે? કવિને પરીને કે પરી તમારા દેશની અંદર શું છે? રંગબિરંગી ફૂલોની ફૂલવાડી છે। ફૂલવાડી એટલે કે બગીચો। પરીના દેશમાં શું છે? રંગબિરંગી એટલે વિવિધ પ્રકારના રંગો, દરેક પ્રકારના રંગોના ફૂલો છે, એની આખી વાડી છે, એટલે કે એનો આખો બગીચો છે પરીઓના દેશની અંદર। પતંગિયા તો રંગબેરંગી રમતા સાત તાળી રે। અને પછી કવિતા શું કહે છે? કે પરીઓના દેશની અંદર પતંગિયા છે, કેવા છે? એ પણ રંગબેરંગી છે પતંગિયા, ઘણા બધા કલરફુલ છે, રંગબેરંગી છે, અને એ બધા પતંગિયા શું કરી રહ્યા છે? સાત તાળીની રમત રમી રહ્યા છે। તમે પણ તમારા મિત્રો સાથે સાત તાળીની રમત રમ્યા હશો, બરાબર? તો આ પરી રાણીના પતંગિયા છે તે પણ એકબીજા સાથે સાત તાળીની રમત રમી રહ્યા છે। એમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે। કવિ શું કહી રહ્યા છે? કે તમે આ પતંગિયાની સાથે
રમવા માટે મને પણ તેમની સાથે તમારી સાથે લઈ જાઓ. શું કહી રહ્યા છે કવિ પરીને કે તમારા દેશની અંદર રંગબેરંગી ફૂલોનો બગીચો છે, તમારા દેશની અંદર રંગબેરંગી પતંગિયા છે જે એકબીજા સાથે સાત તાળી રમી રહ્યા છે, તો તમે મને પણ એ લોકોની સાથે રમવા તમે લઈ જાઓ. પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો અને મને એ લોકોની સાથે રમવા માટે લઈ જાઓ. આપણી કવિતાના નીચેના ભાગમાં એક સુંદર મજાનો પરીઓનો દેશ બતાવેલો છે, જેના અંદર બધી અલગ અલગ નાની મોટી પરીઓ છે અને તેમના હાથની અંદર જે જાદુ કરવા માટેનો સ્ટાર આવે, જાદુ કી છડી, તે છે. અને બધી પરીઓ સરસ મજાના પ્રદેશમાં રહે છે જ્યાં રંગબેરંગી ફૂલો છે, સરસ મજાના પતંગિયા છે. બરાબર, તો આવું સરસ મજાનું ચિત્ર આપણી કવિતામાં આપેલ છે. સોનેરી પંખીઓ ગાતા દૂધની નદીઓ વહેતી રે. શું કહી રહ્યા છે કવિ કે પરીઓના દેશની અંદર સોનેરી પંખીઓ એટલે કે સોનાની પાંખવાળા ગોલ્ડન કલરના પંખીઓ ગીતો ગાઈ રહ્યા છે અને દૂધની નદીઓ વહેતી રહે એટલે ત્યાંની જે નદીઓ છે તે દૂધથી બનેલી છે, એટલે કે ત્યાં અપરંપાર દૂધ છે, દૂધની નદીઓ વહી રહી છે. હંસ હંસલીની જોડી ત્યાં મોતી ચારો ચરતી રહે. અને બીજું શું કહે છે પરીઓના દેશની અંદર કે ત્યાં હંસ અને હંસલીની એટલે મેલ અને ફિમેલ, હંસના મેલ અને ફિમેલની જોડી છે તે ત્યાં શું ચરી રહી છે, મોતીનો ચારો. બરાબર, એટલો સરસ મજાનો પ્રદેશ છે કે ત્યાં હંસો પણ મોતીનો ચારો ચરે છે. પંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે. પછી કવિ શું કહી રહ્યા છે પરી રાણીને કે ત્યાંના જેવા સોનેરી પંખીઓ છે જે સરસ મજાના ગીતો ગાય છે, તો તે ગીતો સુણવા માટે એટલે કે સાંભળવા માટે મુજને એટલે કે મને પણ લઈ જાઓ. પંખીઓના સરસ મજાના ગીતો છે તે ગીતો સાંભળવા તમે મને પણ લઈ જાઓ. પરી રાણી તમે આવો રે. કવિ શું કહી રહ્યા છે કે આવા પંખીના સરસ મજાના ગીતો સાંભળવા તમે મને તમારી સાથે લઈ જાઓ અને લઈ જવા માટે તમે આવો રે. ઓકે, તો અહીં આપણી સમગ્ર કવિતાની સમજૂતી પૂરી થાય છે. આ એકમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય આપવામાં નથી આવેલું, માત્ર આ કવિતાનું ગાન કરતાં શીખવાનું છે અને તેને અભિનય કરતાં તમારે શીખવાનું છે. માત્ર આટલું જ તેનો વિષય મૂલ્ય એટલે કે પાઠ્યમૂલ્ય આપેલું છે. ઓકે, તો અહીં આપણે એકમ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું એકમ જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.